ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અનેક લોકો વિવિધ પક્ષોમાં જોડાઈ રહ્યા છે તો કેટલાક લોકો ટિકિટ ન મળવાના કારણે પણ અન્ય પક્ષોનો હાથ ઝાલી રહ્યા છે. ત્યારે ભરૂચના વોર્ડ નંબર 7માં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય એમ ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ સહિત 100થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળાનો વોર્ડ કે જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે ત્યાં જ ગાબડું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારના ટાઈગર એકતા ગ્રુપના શંકરભાઈ પટેલ પોતાના 100થી વધુ ગ્રુપના લોકો સાથે કોંગ્રેસ સાથે જોડાયા છે, જેઓની કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના લોકોએ ખેસ પહેરાવી આવકારી લીધા છે. મોટી સંખ્યામાં લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, પૂર્વ નગરસેવક સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠેવાલા, દિનેશ અડવાણી સહિતના લોકોએ કોંગ્રેસમાં જોડાયેલા ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ શંકર પટેલ સહિત તેઓના તમામ સમર્થકોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. હવે વોર્ડ નંબર 7ની અંદર જ્યારે હું આટલા લોકડાઉનની અંદર મેં આટલા બધા કામો કરેલા છે અને મારું ટાઈગર એકતા ગ્રુપ છે, હું પ્રમુખ છું અને લોકડાઉનની અંદર એટલા કામો કર્યા ને લગભગ 7 વર્ષનું સેવાના કામો કરતો આવ્યો છું ને વોર્ડ નંબર 7ની જાહેર જનતા પણ મને એવું કહે છે કે ભાઈ આ વખત તમે ચૂંટણી લડો. પણ ભાજપ ભારતીય જનતા પાર્ટી જ્યારે મારી નીચેના જાણે કે કોઈ લેવલના હોય એવા માણસને જ્યારે ટિકિટ આપતી હોય ને આટલા વર્ષ તો અમે જૂના છે ને અમને ટિકિટ ના આપતી હોય તે પછી મારે આ પગલું ભરવું પડ્યું અને વિધિવત રીતે હું કોંગ્રેસમાં હું અને મારું આખું ગ્રુપ ટાઈગર એકતા ગ્રુપ એમાં જોડાયા છે કોંગ્રેસ. હું અને મારી ટીમ પૂરી મહેનત કરીશું કે આવનારા સમયમાં અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરેપૂરી મહેનત કરીશું જેથી કરીને કોંગ્રેસની ભરૂચ નગરપાલિકામાં આખી બોડી એ બને અને અમે બધી સીટો જીતી લાવવા પૂરેપૂરી તાકાત લગાવીશું. કામો તો ઓલમોસ્ટ લગભગ 70-75% થયા છે પણ અમુક કામ બાકી છે અને જે કામ પણ અમારી લડત ચાલેલી એ રોડ હજુ પણ બન્યો નથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ વ્યક્તિગત ચૂંટણી છે. અમે ને લોકો સામેથી આવીને કહે છે અને અમે અને કોંગ્રેસ પાર્ટી પણ એક સારી પાર્ટી છે અને એમના જે કોંગ્રેસના બધા આગેવાનો છે તે પણ બહુ સારા છે, માટે અમે ફૂલ મહેનત કરીશું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.